સુરતના પાંડેસરા બમરોલી રોડ પરથી 1200 થી 2400 જેટલા ઓરિસ્સાવાસીઓ પોતાના વતન ઓરિસ્સા જવા માટે નીકળી રહ્યા છે ત્યારે લોકો માટે પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગેનો તાગ મેળવીએ। મારું નામ ડૉક્ટર અર્પિત દૂધવાલા છે। હું ડેપ્યુટી એમએચ સાઉથ ઝોન તરીકેમાં ડેપ્યુટી એમએચ તરીકે કામ કરું છું। અત્યારે અહીંયા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રમાણે પિયુષ પોઈન્ટ ઓવરબ્રિજ પરથી આપણે રોજ ઓરિસ્સાવાસીઓ યુપીવાસીઓ કે જેમણે પોતાના ગામ વતન જવું છે તે રીતની વ્યવસ્થા આપણે અહીંયા ગોઠવી છે। એ દરેક લોકોને આપણે અહીંયા થર્મલ સ્કેનિંગ કરીએ છીએ, સિમ્પટોમ ચેન્જ ચેક કરીએ છીએ અને એ ચેક કરીને જો કોઈ સિમ્પટોમેટિક હોય કે જે કોઈનું ટેમ્પરેચર વધારે હોય તો એમને રિજેક્ટ કરીએ છીએ અને બાકીનાને આપણે પાસ કરીને આગળ મોકલીએ છીએ। એટલે આ રીતની વ્યવસ્થા અહીંયા આપણે ગોઠવી છે કે જેથી કોઈ સિમ્પટોમેટિક કે જેમને લક્ષણો હોઈ શકે એવા વ્યક્તિઓને આપણે રૂલ આઉટ કરીએ છીએ અને બાકીના સ્વસ્થ વ્યક્તિઓને આપણે પોતાના ગામમાં જ મોકલવાની આપણે વ્યવસ્થા ગોઠવી છે। આ રીતની વ્યવસ્થામાં આપણે રોજે રોજ અલગ અલગ ટ્રેનના શેડ્યુલ પ્રમાણે અહીંયાનું પ્લાનિંગ કરેલું છે। એક ટ્રેનમાં 1200 જેટલા વ્યક્તિઓનું હોય છે, 1200 વ્યક્તિઓમાં એ રીતની વ્યવસ્થા છે કે એક બસમાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગમાં એક બસમાં 27 લોકો જ બેસી શકે એ રીતની આપણે વ્યવસ્થા કરી છે। 27 લોકોનું આપણે સ્કેનિંગ કરીએ છીએ, એનું રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ, એ લોકોનું ટેમ્પરેચર કેટલું છે એ મેન્ટેન કરીએ છીએ અને પછી આપણે મેડિકલ ઓફિસરને સાઇનથી એ 27 વ્યક્તિવાળી બસને આપણે આગળ રેલવે સ્ટેશન સુધી મોકલીએ છીએ અને એ રીતે આપણે અહીંયા વ્યવસ્થા ગોઠવેલી છે। હા, નાના બાળકોની પણ આપણે નોંધ લઈએ છીએ પણ એ લોકોની ટિકિટ નથી હોતી એટલે 27માં આપણે એને ગણતરી નહીં કરીએ પણ આપણે એ લોકોનું પણ થર્મલ સ્કેનિંગ કરીએ છીએ અને એનું અલગથી રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ, એ જ સીટમાં એનું અલગથી રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ। એ ટ્રેન પર ડિપેન્ડ કરે છે, ધારો કે આજે ટોટલ 4 ટ્રેન છે તો એ પ્રમાણે એક ટ્રેનમાં 1200 મેં તમને કીધું એ પ્રમાણે 1200 વ્યક્તિ, એવી રીતે આજે ટોટલ 1200 જેટલા વ્યક્તિઓ આજે જવાના છે।